કેમ છો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આજના વિડિયોમાં જોઈશું વિદ્યુત પરિપથ વિશે. એના પહેલા આપણે શું જોયું હતું? વિદ્યુત કોષ વિશે અને વિદ્યુત બલ્બ વિશે. વિદ્યુત કોષમાં શું જોયું હતું? તો વિદ્યુત કોષને બે ટર્મિનલ હોય છે, ધન ટર્મિનલ અને ઋણ ટર્મિનલ. પછી વિદ્યુત કોષમાં શું આવેલું હોય છે? રાસાયણિક પદાર્થ આવેલો હોય છે, જે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. અને બલ્બનો કયો ભાગ પ્રકાશિત થાય છે? ફિલામેન્ટ વાળો ભાગ પ્રકાશિત થાય છે. હવે જે ફિલામેન્ટ વાળો ભાગ કઈ રીતે પ્રકાશિત થાય છે, તો જે એ આપણે આજે જોવાનું છે. વિદ્યુત કોષના એક ટર્મિનલને તાર દ્વારા બલ્બથી લઈને વિદ્યુત કોષના બીજા ટર્મિનલ સાથે જોડો. એટલે તમે આકૃતિમાં જોઈ શકો છો કે જે વિદ્યુત કોષનો ધન ધ્રુવ છે એ બલ્બના ઋણ ધ્રુવ સાથે જોડાયેલો છે, અને બલ્બનો જે ધન ધ્રુવ છે એ વિદ્યુત કોષના ઋણ ધ્રુવ સાથે આપણે વાયરની મદદથી જોડેલો છે. તો આ ગોઠવણી આપણે કરવાની છે. આ શું છે? એક પરિપથનું ઉદાહરણ છે. અહીંયાથી આ એક પરિપથ પૂર્ણ થયો કહેવાશે. વિદ્યુત પરિપથ એ વિદ્યુત કોષના બે ટર્મિનલો વચ્ચે વિદ્યુત પ્રવાહના સંપૂર્ણ પથને દર્શાવે છે. અહીંયા શું દર્શાવે છે? વિદ્યુત પ્રવાહના સંપૂર્ણ પથને દર્શાવે છે. વિદ્યુત પ્રવાહ એટલે કે જે અહીંયા વીજળી ઉત્પન્ન થાય છે એને શું કહેવાય? વિદ્યુત પ્રવાહ, કરંટ. જ્યારે બલ્બ માત્ર ત્યારે જ પ્રકાશિત થાય છે જ્યારે પરિપથમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. એટલે કે જે આપણે આ વિદ્યુત પરિપથ બનાવ્યો, અહીંયા ધન ધ્રુવથી ઋણ ધ્રુવ જોઈન્ટ કર્યું, ઋણ ધ્રુવથી ધન ધ્રુવથી ઋણ ધ્રુવ જોઈન્ટ કર્યું, આ જે પરિપથ બનાવ્યો એ શું થાય? સંપૂર્ણ પૂરો થાય, એટલે કે પરિપથમાં, આખા પરિપથમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય તો જ બલ્બ પ્રકાશિત થાય. એટલે કે જે ફિલામેન્ટ વાળો ભાગ છે એ પ્રકાશિત થશે. કોઈ પણ વિદ્યુત પરિપથમાં આકૃતિમાં દર્શાવ્યા અનુસાર વિદ્યુત પ્રવાહની દિશા વિદ્યુત કોષના ટર્મિનલ એટલે કે ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ હશે. વિદ્યુત પ્રવાહ કઈ રીતે વહેવાનું? વિદ્યુત પ્રવાહ એટલે કે કરંટ કઈ રીતે વહેવાનું શરૂ થશે? અહીંયા જે રાસાયણિક પદાર્થો હશે એનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થતું તમને જોવા મળશે. એટલે કે એ જે વિદ્યુત પ્રવાહ છે એ વહેવાની શરૂઆત અહીંયાથી થશે, એટલે કે ધન ધ્રુવથી ચાલુ થશે અને અહીંયાથી આમ અને ઋણ ધ્રુવ તરફ આવશે. એટલે કે જે તમને પૂછવામાં આવે કે વિદ્યુત પરિપ્રવાહ પરિપથમાં વિદ્યુત પ્રવાહની દિશા કેવી હોય છે, તો લખવાનું તમારે કે ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફની વિદ્યુત પ્રવાહની દિશા હોય છે. જ્યારે બલ્બના ટર્મિનલો તાર વડે વિદ્યુત કોષના ટર્મિનલ સાથે જોડવામાં આવે તો બલ્બના ફિલામેન્ટથી લઈને વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અને આ રીતે બલ્બ પ્રકાશિત થાય છે. શું થાય છે? આ તારને જ્યારે જોડવામાં આવે છે ત્યારે વિદ્યુત પ્રવાહ અહીંથી પસાર થાય છે, ફિલામેન્ટમાંથી પાછો ફિલામેન્ટમાં પસાર થાય છે, એટલે અહીંયા તમને બલ્બ પ્રકાશિત થતો જોવા મળે છે. એટલે બલ્બ પ્રકાશિત થાય તો સમજી લેવાનું કે વિદ્યુત પરિપથ પૂર્ણ થઈ ગયો અને એ વિદ્યુત પ્રવાહ તેમાં વહેતો તમને જોવા મળશે. ક્યારેક વિદ્યુત બલ્બ વિદ્યુત કોષથી જોડાયેલો હોવા છતાં પ્રકાશિત થતો નથી. ક્યારેક એવું બની શકે કે આખું જોડાયેલો હોય, પરિપથ પૂર્ણ થઈ ગયો હોય, પરંતુ બલ્બ જોડાયેલો તમને જોવા બલ્બ પ્રકાશિત થયેલો તમને જોવા ન મળતો હોય. તો કેમ આવું થઈ શકે? તો જે બલ્બ છે એને શું કહેવાશે? તેવી સ્થિતિમાં બલ્બ ફ્યુઝડ થઈ ગયેલો કહેવાશે, એટલે કે ઉડી ગયેલો કહેવાશે. આપણે ઘરમાં રહીએ છીએ તો કોઈ બલ્બ ઉડી જાય તો કેવો? સ્વિચ ચાલુ કરીએ છતાં એ ચાલુ નથી થતો. ટ્યુબ લાકડી હોય, ટ્યુબ લાકડીની સ્વિચ ચાલુ કરીએ છતાં તે ચાલુ નથી થતી. તો આવા કિસ્સામાં શું થાય કે પરિપથ તો છે જ, પરંતુ જે બલ્બ છે, ટ્યુબ લાકડી છે, એ શું થઈ છે? ફ્યુઝ થઈ છે અથવા તો ઉડી ગઈ છે.
आ फ्यूज बल्ब ने तमे ध्यानपूर्वक जोशो तो अंदर ना जे फिलामेंट ना तार छे ए तमने तूटेला जोवा मळशे। विद्युत बल्ब एटले जे तार तूटी गयो, अहींया थी तार तूटी गयो मतलब कि तमारो परिपथ अहींया थी शुं थयो, खंडित थई गयो, एथी छूटो पड़ी गयो, तमारो परिपथ अहींया थी बंद थई गयो, एमांथी विद्युत प्रवाह वहेवानो बंद थई गयो। विद्युत बल्ब घणा कारणों थी फ्यूज थई शके छे, एनुं एक कारण शुं छे, फिलामेंट नुं तूटी जवुं। बल्ब नो फिलामेंट तूटी जवाथी विद्युत कोषना टर्मिनल वच्चे विद्युत प्रवाह एटले के करंट नो परिपथ तूटी जाय छे अने जेनाथी फ्यूज थयेला बल्ब ना फिलामेंट माथी विद्युत प्रवाह पसार थई शकतो नथी अने आथी बल्ब प्रकाशित थई शकतो नथी। हवे आपणे जोईशुं के गया वीडियो में आपने जे छ आकृति जोई हती कई रीते आपणे परिपथ जॉइंट करीने केटला बल्ब प्रकाशित थया हता ने केटला बल्ब प्रकाशित न थया हता, तो आवुं केम थयुं हतुं? तो के विद्युत परिपथ अपूर्ण होवाने लीधे जे बल्ब हता ए प्रकाशित थई शकता न हता। हवे आपणे जोईशुं के विद्युत कोषनो उपयोग करीने आपणे बल्ब ने कई रीते प्रकाशित करी शकाय, तो आपणे एक प्रवृत्ति द्वारा टॉर्च बनावीशुं, तो ए प्रवृत्ति जोईशुं। एक टॉर्च माटेनो बल्ब तथा तारनो टुकड़ो लो, एक तारनो टुकड़ो लेवानो छे, एक विद्युत कोष लेवानो छे अने एक नानो बल्ब लेवानो छे। पहेलानी जेम तारना बन्ने छेड़ाथी प्लास्टिकने दूर करो अने आकृतिमां दर्शाव्या अनुसार वायरना एक छेड़ाने એટલે કે વાયરના એક છેડાને બલ્બ સાથે જોઈન્ટ કરો અને બીજા છેડાને વિદ્યુત કોષના ધાતુના ઢાંચાની ચારે બાજુ લપેટો અને એટલે કે વિદ્યુત કોષના ઋણ ટર્મિનલ સાથે જોડો। હવે બલ્બના આધારની અર્થાત જે બલ્બનો આધાર છે એને તમે અહીંયા વિદ્યુત કોષની જે ટોપી છે ટોપીવાળો ભાગ છે એટલે કે જે ધન ધ્રુવ છે એના પર મૂકો। શું બલ્બ પ્રકાશિત થાય છે? કેમાંથી થતું? હવે બલ્બને વિદ્યુત કોષના ટર્મિનલથી હટાવો, અહીંયાથી હટાયો, શું હજુ પણ બલ્બ પ્રકાશિત છે? શું આ તમે તમારી ટોર્ચને ઓન અથવા ઓફ કરો છો એવું નથી લાગતું? તો આ પ્રવૃત્તિ તમે બધા ઘરેથી કરજો તો તમને ખબર પડશે કે કઈ રીતે આ વર્ક કરે છે। હવે આપણે જોઈશું વિદ્યુત સ્વિચ। હવે આપણે ઘરમાં વિદ્યુત સ્વિચ કઈ રીતે તૈયાર કરી શકીએ તેના માટેની એક પ્રવૃત્તિ જોઈશું। તેના માટે આપણે શું જરૂર પડશે? બે ડ્રોઈંગ પિનની, પછી એક સેફ્ટી પિન, ત્રણ વાયરના ટુકડા અને એક વિદ્યુત કોષ અને એક વિદ્યુત બલ્બ, આટલા વસ્તુની આપણને જરૂર પડશે। તો અહીંયા આવશે વિદ્યુત બલ્બ, બરાબર। હવે શું કરવાનું છે કે બે ડ્રોઈંગ પિન, બે સેફ્ટી પિન, બે તાર, નાની થર્મોકોલ શીટ આ બધું લઈને આપણે વિદ્યુત સ્વિચ બનાવી શકીશું। જે સેફ્ટી પિન છે એને શું કરવાનું છે, એની એક રિંગ આપણે આ થર્મોકોલ જે શીટ છે એની પર આપણને બે ડ્રોઈંગ પિન મૂકવાની છે જે લોખંડની આવશે। એમાં સેફ્ટી પિનને આપણે એક સાઈડથી દબાઈ દેવાની છે થર્મોકોલ શીટમાં, પછી એક વાયર અહીંયા જોઈન્ટ કરીને જે બલ્બનો ઢાંચો છે એની સાથે જોઈન્ટ કરવાનો છે, બીજો જે વાયરનો ટુકડો છે એને અહીંયા ધાતુના ઢાંચા સાથે જોઈન્ટ કરીને વિદ્યુત કોષના ઋણ ટર્મિનલ સાથે જોઈન્ટ કરવાનો છે, ત્રીજો જે વાયર છે એને વિદ્યુત કોષના ધન ટર્મિનલ સાથે જોઈન્ટ કરીને જે બીજી આપણી ડ્રોઈંગ પિન હતી એને જોઈન્ટ કરીને આપણે એને થર્મોકોલ શીટમાં હલનચલન ન થાય તે રીતે મૂકી દેવાનું છે। અને સેફ્ટી પિન કઈ રીતે રાખવાની છે કે આમ એનું હલન ચલન થઈ શકે તે રીતે। તો વિદ્યાર્થી મિત્રો આ બની ગઈ આપણી વિદ્યુત સ્વિચ। હવે તે કઈ રીતે કાર્ય કરે છે? તો આ સેફ્ટી પિનને તમે અહીંયા અડાડશો એટલે કે અહીંયાથી આમ ખસાડશો તો શું થશે, આખો વિદ્યુત પરિપથ પૂર્ણ થશે અને બલ્બ શું થશે, પ્રકાશિત થશે। જેવી તમે સેફ્ટી પિન હટાડશો એટલે કે અહીંયાથી વિદ્યુત પરિપથ તૂટી જશે અને શું થશે, વિદ્યુત જે બલ્બ હોય એ પ્રકાશિત થવાનું બંધ થઈ જશે। તો આ શું જોયું આપણે ઘરે બનાવેલી વિદ્યુત સ્વિચ જોઈ,
કે કઈ રીતે આપણે તેને ઓન ઓફ કરી શકીએ. ઓન એટલે કે આને આપણે અહીંયા જોઈન્ટ કરીએ, મતલબ કે આપણે સ્વિચ ચાલુ કરી એટલે કે બલ્બ પ્રકાશિત થયો, આને અહીંથી હટાવી એટલે કે સ્વિચ ઓફ કરી એટલે કે બલ્બ અપ્રકાશિત થયો. તો આ રીતે આપણે ઘરે વિદ્યુત સ્વિચ બનાવી શકીએ છીએ અને વિદ્યુત પરિપથ પૂર્ણ થવાથી બલ્બ પ્રકાશિત થાય છે. એનાથી વિપરીત જ્યારે સેફ્ટી પિન બીજી ડ્રોઈંગ પિનને સ્પર્શ કરતી નથી ત્યારે વિદ્યુત બલ્બ પ્રકાશિત થતો નથી. આ રીતે ડ્રોઈંગ પિનની વચ્ચેની ખાલી જગ્યા હોય છે જ્યાં પરિપથ પૂર્ણ થતો નથી અને આ સ્થિતિમાં સ્વિચ ઓફ કહેવાય છે, જે તમે આકૃતિમાં જોઈ શકો છો. હવે સ્વિચ એ એક સરળ વસ્તુ છે જે શું કરે, સ્વિચનું કામ શું છે, તો કે પરિપથને જોડે છે અથવા તો તોડે છે. શું કરે છે, પરિપથને જોડે છે અથવા તો તોડે છે. એ એક સ્વિચ એક સરળ વસ્તુ છે. ઘરમાં સ્વિચનો આપણે ઉપયોગ બલ્બને પ્રકાશિત કરવા માટે તથા બીજા અન્ય ઉપકરણો ચલાવવા માટે કરવામાં આવે છે. ઘરમાં ઉપયોગમાં લેવાતા સ્વિચ આ સિદ્ધાંત પર જ કાર્ય કરે છે, પરંતુ તેની ડિઝાઇન કેવી હોય છે, જટિલ હોય છે. હવે તમને એવું થાય કે શું સ્વિચ લોખંડની હોય તો આપણને કરંટ ના લાગે, થાય ને એવું? તો હવે એ આપણે આગળના વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.